દોસ્તો નમસ્કાર દોસ્તો રાજનીતિની અંદર લગભગ બધું શક્ય હોય છે ને એટલા જ માટે આજનો જે કાર્યક્રમ રહ્યો છે એ કાર્યક્રમની અંદર નરેશ પટેલ જે છે એ ભાજપના કાર્યક્રમમાં હાજર નથી રહ્યા ભાજપના કાર્યક્રમમાં હાજર નથી રહ્યા એનો મતલબ તમે નીકાળી શકો છો કે નરેશ પટેલ જે છે એ ભાજપની અંદર નથી આવી રહ્યા સમજવાની જરૂર છે નરેશ પટેલ ભાજપની અંદર નથી આવી રહ્યા તો ક્યાં જઈ રહ્યા છે જો એમને ભાજપ પ્રત્યે પ્રેમ હોત અને કોઈ અન્ય પક્ષમાં ના આવવાના હોય તો નરેશ પટેલ જે છે એ ભાજપના કાર્યક્રમમાં ગયા હોત જો એમને કોઈ પણ રાજકીય પક્ષમાં નથી જોડાવવું તો એ ગયા હોત ભાજપના કાર્યક્રમમાં કારણ કે એમનો દરોબો તો છે જ તમામ લોકો સાથે દરોબો છે ભાજપના તમામ નેતાઓ સાથે દરોબો છે તો પછી ભાજપના કાર્યક્રમમાં કેમ ન ગયા કારણ કે પ્રધાનમંત્રી ખુદ આવતા હોય તો ગમે એવું કાર્યક્રમ હોય એમને કહ્યું છે કે મારે પૂર્વ નિર્ધારિત કોઈ કાર્યક્રમ હતો ને એના કારણે એમને ત્યાં જવું પડ્યું છે પણ એ ગયા નથી એનો મતલબ સાફ છે કે નરેશ પટેલ રાજનીતિની અંદર આવી રહ્યા છે પણ રાજનીતિની અંદર આવી રહ્યા છે એનો મતલબ એ છે કે એ જે છે એ ભાજપમાં નથી જઈ રહ્યા એ જઈ રહ્યા છે કોંગ્રેસની અંદર હવે આપ સિનારીઓ જો કે હવે જે ચિત્ર જે છે એ ક્લિયર કટ થઈ ગયું છે કે નરેશ પટેલ ભાજપની અંદર તો આવવા નથી કારણ કે આજનો મોટો કાર્યક્રમ હોય કે જ્યાં તમામ જે સિનિયર્સ નેતાઓ ઉપસ્થિત રહેતા હોય તો આ પરિસ્થિતિની વચ્ચે હવે સૌરાષ્ટ્રની રાજનીતિમાં પાટીદાર વર્સિસ પાટીદારનો સિનારીઓ થશે હવે આ બે ચાર દિવસનો જે ઘટનાક્રમ છે એમાં એક તરફ હાર્દિક પટેલ ભાજપમાં આવી રહ્યા છે બીજી તરફ નરેશ પટેલનો પણ તકતો પૂરો થઈ રહ્યો છે નરેશ પટેલ પાસે પણ કોઈ હવે ઓપ્શન નથી રહ્યો તો એક તરફ હાર્દિક આવી રહ્યો છે બીજી તરફ આવી રહ્યા છે નરેશ પટેલ એટલે કે બેલેન્સ થઈ રહ્યું છે આ પ્રકારનો માહોલ સર્જાઈ રહ્યો છે પણ તમારે સમજવું પડશે કે હવે ન માત્ર નરેશ પટેલ નરેશ પટેલ સામે પણ ઘણા બધા એવા ચહેરાઓ જે છે મેદાનમાં ઉતારશે અને આ પાટીદાર રાજનીતિ જે છે એ પણ આગામી સમયમાં બરાબરની રંગ પકડશે એમ કહીએ તો જરાય અતિશોક્તિ નથી કારણ કે અહીંયા ગ્રુપ પડી ગયા આ પાટીદાર નેતા જો નથી આવ્યો તો હું એનો ગ્રુપનો છું પહેલા પાટીદાર નેતા છે એ ગ્રુપના છે દાખલે તે ખોડલધામ ટ્રસ્ટના કોઈ અન્ય ટ્રસ્ટી જે છે એ ત્યાં જઈ રહ્યા છે તો એમનું નામ ચર્ચામાં રહ્યું છે તો આ તમામ ઘટનાક્રમની વચ્ચે એ હકીકત થઈ ગયું છે કે ફાટાઓ પડી ગયા છે અને આવનારા સમયમાં આ મુકાબલાઓ પણ જોવા મળશે કે નરેશ પટેલ જો મેદાનમાં ઉતરે છે ચૂંટણીમાં તો એમની સામે પણ એમના જ કોઈક નજીકના એટલે કે એમના કોઈ ટ્રસ્ટના ખોડલધામમાંથી કોઈ મેદાનમાં હોઈ શકે છે પાટીદાર ચહેરો અથવા કોઈક બીજો હોઈ શકે છે તો આ સિચ્યુએશન થઈ ગઈ છે ભાજપે પણ સમય જોઈ લીધો છે અને આપજુ કે જેનો પ્રોગ્રામ હતો ભરત બોગરાનો એને કંકુત્રી લઈને પણ બહુ વિવાદ સામે આવ્યો તો આ બધો જ ઘટનાક્રમ જે છે એને સમજવાનો જો તમે પ્રયત્ન કરશો તો આવનારા સમયના અંદર આપ સમજી જાશો કે નરેશ પટેલ પાસે હવે કોઈ ઓપ્શન બચ્યો જ નથી કોંગ્રેસ સિવાય કોંગ્રેસમાં એમને આવવું હશે મેં પહેલાં પણ કહ્યું છે કે કોંગ્રેસની અંદર હવે છેલ્લી ઘડી છે કે આ લાસ્ટ વીક જે છે આ લાસ્ટ વીકની અંદર એટલે કે હવે તો ચાર પાંચ દિવસ જ બાકી જો આ સમયની અંદર જો એ કોંગ્રેસની અંદર નથી આવતા રાજનીતિમાં જો એમને ન આવવાનું હોત તો એ બેશક એ ભાજપ પાસે આજે બેસી ગયા હોત કારણ કે એમને જામનગરની અંદર જે ઘટનાક્રમ સર્જાયો હતો કે જામનગરમાં ભાગવત કથામાં એ સી આર પટેલ આવે છે બબી વાર ત્યાં જાય છે હકુબાની કથામાં તો આજે તો ભાજપનો કાર્યક્રમ હતો પ્રધાનમંત્રી આવી રહ્યા હતા તો આજે એ કેમ ન ગયા જો આજે ન ગયા એનો મતલબ એ છે કે નરેશ પટેલ રાજનીતિમાં આવી રહ્યા છે અને નરેશ પટેલ કોંગ્રેસની અંદર આવી રહ્યા છે એ લગભગ પૂરેપૂરી શક્યતાઓ હવે દેખાઈ રહી છે નરેશ પટેલ પણ માને છે કે હવે જો રાજનીતિમાં નહીં જાઉં તો એમની કારકિર્દી એમના સામે સવાલ ઉભા થશે ને આવનારા સમયમાં એમનું જે પદ છે એ પણ ખતરામાં આવી શકે છે એ પણ એક નરેશ પટેલ સમજે છે તો નરેશ પટેલને હવે રાજનીતિમાં અને કોંગ્રેસમાં આવ્યા સિવાય હવે બીજો કોઈ દ્વાર છે નહીં હા એક દ્વાર આમ આદમી પાર્ટીનો તો પણ લગભગ એના પર પણ પૂર્ણ વિરામ મુકાઈ ચૂક્યું છે તો આ બધો જ જે ઘટનાક્રમ છે એને તમે સમજશો તો નરેશ પટેલને આજુબાજુ રાજનીતિ પણ આ જે પાટીદારની રાજનીતિ સૌરાષ્ટ્રની અંદર જે ચાલતી હતી એમાં પણ બે ફાટા પડાઈ ગયા એમ કહીએ તો જરા અતિશોતી નથી નરેશ પટેલ પરેશભાઈ અને બધા જ જે છે એ બધા જ આવનારા સમયમાં શું કરે છે એના પર નજર રહેશે પણ હા સૌરાષ્ટ્રની પાટીદાર રાજનીતિ જો નરેશ પટેલ કોંગ્રેસની અંદર આવી જાય છે તો બેશક જબરજસ્ત માહોલ ઘરમાં રહેશે મતદારો પણ પાટીદારો પણ ઘરમાં મુશ્કેલી મુકાશે કે મારે ક્યાં જવું મારા મૂળ વોટર્સમાં જવું કે નરેશ પટેલ સાથે જવું કે એમના કોઈ દૂર વિરોધી સામે જવું પછી આપજો કે ભરત બોગરા કુંવરજી બાવળીયાના આ બધો ઘટનાક્રમ તો જબરજસ્ત સર્જાવાનો જ છે પણ આજે ભરત બોગરા મોટા થઈ ગયા છે એમ કહીએ તો જરાય અતિશોક્તિ નથી રાજનીતિમાં હવે એમનો ડંકો વાગી રહ્યો છે એમ કહીએ તો જરાય અતિશોક્તિ નથી નરેશ પટેલ લઈને ભાજપનું સ્ટેન્ડ પણ મને એવું લાગી રહ્યું છે કે હવે ક્લિયર થઈ જશે કે તમે પ્રધાનમંત્રીના કાર્યક્રમ નથી આ એનો મતલબ સાફ છે કે ભાજપ પણ હવે કોઈ અવકાશ છોડશે નહીં એ હકીકત છે હવે જોઈએ છે કે નરેશ પટેલ કોંગ્રેસમાં ક્યારેય જોડાય છે અને જો નહીં જોડાય તો નરેશ પટેલ જ પોતાની પ્રતિષ્ઠા મુશ્કેલીમાં મૂકી રહ્યા છે એમ કહીએ તો જરાય અતિશોક્તિ નથી તો સાપનું શું કહેવું છે ફરી મળીશું